इंग्लिश तो ये विषय છે વિદ્યાર્થી મિત્રો આપણો ઇંગ્લિશ તો હવે આજે આપણે ઇંગ્લિશ માં શું જોવાનું છે તો આપણે ઇંગ્લિશ માં જોવાનું છે રિવિઝન રિવિઝન એટલે પુનરાવર્તન કે આપણે આગળ જે ભણી ગયા તેને આપણે હવે શું કરવાનું છે ફરી પાછું ભણવાનું છે એટલે શું થયું રિવિઝન હવે અત્યારે આપણે શું કરવાનું છે ફરી રિવિઝન કરીશું તો તેમાં જોવાનું છે આપણે પાઠ 2 નું નામ શું છે નંબર્સ શું છે વિદ્યાર્થી મિત્રો નંબર્સ હવે આપણે તેમાં જોવાનું છે પાઠ 2 માં નંબર્સ એટલે શું થશે અંક એટલે 1 2 3 4 ખબર છે વિદ્યાર્થી મિત્રો એકડા બોલો તેને શું કહેવાય અંક અને ઇંગ્લિશ માં શું કહેવાશે નંબર્સ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો નંબર્સ 1 2 3 4 5 તેને શું કહેવાશે નંબર્સ જે ઇંગ્લિશમાં બોલીએ તેમને શું કહેવાય નંબર્સ તો આપણે આજે જોવાનું છે નંબર્સ વિશે હવે અહીંયા આપ્યું છે 1 તો 1 અને 1 તો 1 અને 1 પછી અહીંયા છે અને હવે આવે છે 4 તો 4 ની અંગ્રેજીમાં શું કહેશું ઇંગ્લિશમાં 4 4 તો 4 નો સ્પેલિંગ શું થશે F O U R 4 4 એટલે 4 એટલે હવે આવશે ગુજરાતીમાં 5 ને 5 તો 5 અને 5 તો હવે આપણે અહીંયા શું કરવાનું છે 5 શું કરવાનું છે ગુજરાતીમાં લખી દેવાનું છે અને હવે ઇંગ્લિશમાં 5 તો 5 નું સ્પેલિંગ શું થશે F I
थ्री फाइव एटले पांच पर अहीं शुं लखीशुं आपणे फाइव तो सेवन ने स्पेलिंग शू थे एस ई वी ई एन सेवन हवे आपणे जोवानुं छे सात पछी कयो अंक आवशे आठ अड़े आठ पहले गुजराती में शू लखीशुं तो 1 0 10 टी ई एन टेन हवे विद्यार्थी मित्रों आज आपणे जोयुं गुजराती में आपणे एकडो लख्यो पछी बाजू शुं लख्यो शब्दो અને અહીંયા આપણે ગુજરાતીમાં શું લખાય અંક અને શબ્દો હવે અહીંયા આપણે ઇંગ્લિશમાં વન લખ્યું અને પછી એના સ્પેલિંગ કે ઓ એન ઈ વન એટલે એ અહીંયા એનું શું લખ્યું ઉચ્ચાર તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે શું કરવાનું છે તમારે તમારી નોટબુકની અંદર પાંચ વાર આ એક સ્પેલિંગ પાંચ વાર લખીને